આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં ભવ્ય સમારોહ યોજવામાં આવી રહ્યા છે, ત્યારે ભુજની ચાણક્ય એકેડમીમાં પણ તેની ભવ્ય ઉજવણી કરીને સ્વતંત્રતા પર્વ ઉજવવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હોંશભેર ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ આઝાદીના અમૃત મહોત્સવ તેમજ હર ઘર તિરંગા મુહિમ પર શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત રિલીઝ કરવામાં આવ્યું હતું. મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પંકજભાઈ મહેતાના હસ્તે ધ્વજવંદન થયા બાદ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. ત્યાર પછી શાળાના કેજીથી ધોરણ 12ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કલા અને કૌશલ્ય દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ નિશાંત, ખુશી અને વૈદીએ આઝાદીને પોતાની પરિભાષામાં રજૂ કરી સૌ પ્રેક્ષકોને વિચારતા કરી દીધા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમોની પૂર્ણાહુતિ બાદ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને રચેલું ગીત રગો રગો મેં વંશિકા હેતવી અને ઝંકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌ મહેમાનો અને વિદ્યાર્થીઓએ મંત્રમુગ્ધ કરી દીધા હતા. ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પંકજભાઈ મહેતાએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આ મહામૂલી આઝાદીની કિંમત સમજીને દેશ માટે કંઈક કરી છૂટવું એ દરેક વિદ્યાર્થી તેમજ ભારતીયોનો લક્ષ્ય હોવું જોઈએ. વંદે માતરમ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ સ્નેહા સોલંકી, આંગી મહેતા, અજમત સુમરા અને વિધિ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના ચેરમેન શ્રી વાડીલાલભાઈ શાવલાએ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સંદેશ મોકલાવ્યો હતો. ટ્રસ્ટના વાઇસ ચેરમેન શ્રી સંદીપભાઈ દોશી, પાયોનિયર શ્રી મહેન્દ્રભાઈ ચોથાણી, સીઈઓ મહેવિશ મેમણ અને સ્કૂલના પ્રધાનાચાર્ય કવિતા બારમેડાએ સમગ્ર સ્ટાફને સુંદર આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.